बद्रेसर शेठ जे जे देसाई हाईस्कूल धोरण छ काव्य सात पगले पगले जेना लेखक छे संतबाल। गीतनो प्रकार छे शौर्य गीत। पगले पगले सावध रहीने प्रेमणता प्रगटावे जा अंतर ने अजवाड़ी वीरा पंथ तारो कापे जा कांटा आवे कंकर आवे धोम दखंती रेती आवे खांडा नी धारे ने धारे धैर्य धारी चाल्यो जा दुर्गम पंथ कापे जा हिम्मत तारी खो तो ना स्वार्थ सामे जो तो ना शिस्त शांति ने सेवानो तू पाठ सौने आपे जा दुर्गम पंथ कापे जा। तो विद्यार्थियों आ काव्य आपने मुश्किली मा हिम्मत थी सामनो केवी रीते करवो एनो आपने बोध आपे छे। पगले पगले के जीवन नी अंदर डगले ने पगले अनेक मुश्किलियों आवती होय छे पण ए मुश्किलियोंनो सामनो आपणे प्रेम थी एटले के प्रेमळता प्रगटावीने करवो जोईए। मुश्किलीमां आपणे हिम्मत हारी जवी जोईए नहीं। ઘણા લોકો જીવનમાં પડતી મુશ્કેલીથી હિંમત હારી જઈ અને પોતાનો જીવ પણ ગુમાવી દે છે। તો અહીંયા આવા મુશ્કેલીના સમયે વિકટ પરિસ્થિતિમાં આપણે હિંમતથી સામનો કરી અને આપણા જીવનનો માર્ગ આપણે આગળ વધારવો જોઈએ। અંતર એટલે કે આપણું હૃદયને અજવાળી વિડા આપણું હૃદય એ પવિત્ર હોવું જોઈએ। આપણા હૃદયની અંદર કોઈ પણ જાતનો સ્વાર્થ ન હોવો જોઈએ। તો એ રીતે આપણે આપણા જીવનનો પંથ આગળ વધારવાનો છે। કાંટા આવે કંકણ આવે ધૂમ દખનથી રેતી આવે એ દ્વારા કવિ કહેવા માગે છે કે આપણા જીવનમાં એકલું સુખ જ નથી આવતું પણ સાથે સાથે દુઃખ અનેક મુશ્કેલીઓ એ પણ આપણા જીવનમાં આવે છે। ખાંડાની ધાર એટલે કે તલવારની ધારે ચાલવા જેવું એ આપણું જીવન છે। તો એ જીવનમાં આપણે હિંમત રાખી અને આપણે આગળ વધવું જોઈએ અને આપણા આ જીવનનો જે મુશ્કેલ માર્ગ છે એ મુશ્કેલ માર્ગ કાપવો જોઈએ। આવા મુશ્કેલીઓમાં આપણે આપણી હિંમત હારવી જોઈએ નહીં। જે માણસ હિંમત હારે છે એ પોતાનું જીવન હારી જાય છે। આપણે આપણા સ્વાર્થ માટે જોવાનું નથી પણ આપણે નિસ્વાર્થ રીતે બીજા લોકોની પણ સેવા કરી અને આપણું જીવન પૂર્ણ કરવાનું છે। શિસ્ત શાંતિ અને સેવા એ આપણા જીવનના મુખ્ય ધ્યેય હોવું જોઈએ। આપણું જીવન શિસ્તમય હોવું જોઈએ। શિસ્ત હોય તો શિક્ષણ અને શિષ્ટાચાર આવે છે। જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રે શાંતિથી વિચાર કરવો જોઈએ। કોઈ પણ એકદમ ખોટું પગલું ભરાઈ ન જાય અને સેવા કે જે લોકો રોગી છે બીમાર છે જે લોકોને આપણી જરૂર છે એવા લોકોની આપણે સેવા કરવી જોઈએ અને બીજાને પણ આ રીતે બોધ આપવો જોઈએ। આ રીતે આપણા જીવનનો મુશ્કેલ માર્ગ આપણે સરળતાથી પૂર્ણ કરવો જોઈએ જેના કારણે આપણું જીવન એ બીજા માટે પણ પ્રેરણાદાયી બની જાય છે।